ધોરણ 10 વિષય ગણિત અને આમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. અગાઉ આપણે 3 લેક્ચર લઈ લીધા છે. જેને પણ કંઈક જોવાનું બાકી હોય એ ડિસ્ક્રિપ્શનમાં 3 લિંક આપેલી હશે તમને દરેક લેક્ચર વાઇઝ, એ તમે જોઈ લેજો તો તમને આજના લેક્ચરમાં થોડીક વધારે મજા આવશે. ચલો તો સ્વાધ્યાય 8.1 ચાલી રહ્યું છે. આપણે ગયા લેક્ચર સુધી આપણે દાખલા નંબર 8 સુધી સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 8 સુધી આપણે પૂરું કરેલું છે. હવે એનાથી આગળ વધી અને આજે આપણે આ સ્વાધ્યાયને પૂરું કરી દઈએ. ચલો તો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 9 આપણે જે ગણેલા છે અત્યાર સુધી બસ એવા જ પ્રકારના દાખલા છે. જરા વ્યવસ્થિત ધ્યાન આપજો. રકમ મેં લખીને રાખેલી છે. રકમ છે ત્રિકોણ ABCમાં બી ખૂણો કાટખૂણો છે. જે આપ્યું છે એ પ્રમાણે આકૃતિ દોરીએ. ચલો તો ત્રિકોણ ABCમાં, તો ચલો આ ત્રિકોણ થઈ ગયો. સુનામાં આપવાનું કીધું આપણે ત્રિકોણને ABC જેમાં બીને કાટખૂણો, તો મારે બીને અહીંયા જ મૂકવો પડે. તો બેને મેં શું લઈ લીધો છે? કાટખૂણો. આટલું ખ્યાલ આવી જાય. હવે શું કહે છે આગળ? ટેન એ બરાબર 1/√3. તો ટેન એ એટલે માને રકમની અંદર ખૂણો એ આપેલો છે, એટલે હું શું કરીશ? ખૂણા એ પર જઈને બેસી જઈશ. હું ખૂણા એ પર જઈને બેસી જઈશ. પછી ટેનનું સૂત્ર વાપરીશ. ટેનનું સૂત્ર શું છે? સામેની છેદમાં પાસે. તો આપણે સૂત્ર વાપરીશું, એના ઉપરથી આપણને બે બાજુનો ગુણોત્તર મળી જશે. પછી ત્રીજી બાજુ આપણે પાયથાગોરસથી શોધી લઈશું. એના પછી આ જે પણ તમને શોધવાનું કીધું છે એની કિંમતો શોધી અને આના અંદર મૂકી દઈશું. આ રીતે થઈ ગઈ. ચલો તો હવે શરૂઆત કરીએ. આપણે જે આકૃતિ દોરી છે એના પ્રમાણે થોડુંક લખીએ કે અહીં ત્રિકોણ ABCમાં માપખૂણો B કાટખૂણો છે. આ તો રકમમાં જ આપેલું અને એના પ્રમાણે મેં આકૃતિ દોરી અને મેં લખી નાખ્યું. ખ્યાલ આવી જાય છે. તો જો હવે આગળ વધીએ કે અહીં ટેન એ બરાબર 1/√3. અહીં ટેન એ બરાબર, હવે આકૃતિ પ્રમાણે જરા ટેન એટલે શું થાય કહી દો. એ પર જઈને આપણે બેઠા છીએ. ટેન શું કહે છે? સામેની લાવો ભાગ્યા પાસેની લાવો. તો એના માટે સામે BC કહેવાય અને પાસે કોણ કહેવાય? AB. તો BCના છેદમાં આવી જાય AB. તો હું આકૃતિ પ્રમાણે લખું તો મને BC સામેની, એની સામે BC, પાસે AB, અને આ મેં આકૃતિ પ્રમાણે અને રકમમાં આપ્યું છે ટેન એ બરાબર 1/√3. તો ટેન એની સામે હું લખી શકું 1/√3. આટલું તો આપણને આવડી જાય બરાબર. હવે આવો ગુણોત્તર આપી દે પછી આપણે શું કરતા હતા? કે ધારી લેતા હતા ને. તો અહીંયા પણ તમે કે ધારી શકો. અહીંયા ધારો કે પછીના પદમાં ધારો તો પણ ચાલે. કે ધારી લીધા છે, ધારો કે કરીને. અને કે કેવી સંખ્યા લેવાની? કે એ ધન સંખ્યા અથવા ધન વાસ્તવિક સંખ્યા છે બરાબર. વ્યવસ્થિત બધું લખાણ લખવાનું આપણે, થોડું ઘણું આગુ પાછું થાય તો ચાલે. ચલો તો હવે શું કરવાનું? પેલું ચોકડી ગુણાકાર આ AB ને ઉપર મોકલવાના અને પેલા 1 ને નીચે લાવવાના. તો ચલો BCના છેદમાં 1, AB ઉપર જાય, ABના છેદમાં √3 અને એના બરાબર K બરાબર ને. હવે ચલો આના બરાબર પણ K અને આના બરાબર પણ K માટે BC બરાબર 1 × K એટલે BC બરાબર 1K. 1 લખવાની જરૂર નહીં ગુણાકારમાં. તો BC બરાબર ખાલી K મળે છે અને સાથે સાથે AB બરાબર નીચેવાળા √3 K સાથે ગુણાયા એટલે આને આપણે શું કહી શકીએ? √3 K. તો બે બાજુના માપ આપણને કેના સ્વરૂપમાં મળી ગયા. હવે ત્રીજી બાજુ શોધી હોય તો કયા ભાઈને યાદ કરવાનો? પાયથાગોરસભાઈને. ચલો તો જરા પાયથાગોરસભાઈને યાદ કરી લઈએ. તો લખશું ત્રિકોણ ABCમાં પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ પ્રમેય મુજબ હવે ત્રિકોણ ABCમાં પાયથાગોરસભાઈ શું કહી જશે? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ = બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો આ AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ આવડી જાય ને. ચલો તો હવે જે શોધી લીધેલું આપણે મૂકી AB ની જગ્યાએ √3K અને BC ની જગ્યાએ A. ચલો AB ની જગ્યાએ √3K અને એનો વર્ગ પ્લસ BC ની જગ્યાએ K લખવાનું અને એનું શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું. આવડી જાય આવું તો. ચલો આપણને આવડે ને વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય. તો ખાલી વધે શું? 3. K નો પણ વર્ગ છે એટલે લખવો પડે K² પ્લસ બાજુમાં પણ K નો વર્ગ એટલે K² 3K² માં 1K² ઉમેરાય એટલે 4K² મળી જાય. આ તો પણ AC નો વર્ગ છે. મારે તો શું જોઈએ? ખાલી AC જોઈએ. તો મારે શું લેવું પડે? વર્ગમૂળ. તો વર્ગમૂળ લેતા AC બરાબર 4નું વર્ગમૂળ 2 થાય. તો મેં લખી નાખ્યા 2, K² નું વર્ગમૂળ K થઈ જાય, વર્ગ નીકળી જાય એટલે આપણને મળે 2K. તો AC બરાબર શું થઈ ગયા? 2K. હવે રકમમાં જે કીધું છે એ આપણે શોધી લઈએ. ચલો પહેલું વિધાન રકમમાં જે આપ્યું છે એ અહીંયા હું તમને શોધીને બતાવું. નંબર 1
डायरेक्टली, बाकी तमे शुं करी शको, आ बधी किंमत अलगथी शोधी लो पछी आनी अंदर मूकी दो। हवे आपणे थोड़ुंक डायरेक्ट लखता शीखी लईए। चलो साइन ए कॉस सी लखू छू, साइन ए इंटू कॉस सी, बंने वच्चे गुणाकार छे, पछी प्लस आपवामां आवेला छे, कॉस ए अने साइन सी, कॉस ए अने साइन सी। चलिए किंमतो मूकवानी छे, क्यांथी लावशो? आकृति परथी જોજો અને સમજજો વ્યવસ્થિત, કયો ખૂણો છે એના પ્રમાણે વિચારવાનું અને કિંમત મૂકવાની। પહેલું જુઓ, સાઇન એ છે એટલે મારે કયા ખૂણા પર જઈને બેસવાનું? ખૂણા એ પર। તો હું ખૂણા એ પર જઈને બેસી ગયો, બરાબર। પહેલાં જો તમને વ્યવસ્થિત સમજાય એના માટે આપણે એ બાજુના માપ લખી દઈએ, બરાબર ને। જો સાઇન એ એટલે એ ખૂણા પર બેસી ગયા, સામેની છેદમાં કર્ણ, સાઇન શાક લઈને આવે એટલે એના સામે છે બીસી, એટલે મારે અહીંયા લખવાનું બીસી છેદમાં કર્ણ, એટલે શું થઈ જાય? એ સી ગુણ્યા ઇન્ટુ, એટલે ગુણ્યા કોસ સી છે। જો ખૂણો બદલાય છે, કયો ખૂણો થયો? ખૂણો સી, તો મારે સી પર જઈને બેસવાનું, એટલે હું આ ખૂણા સી પર જઈને બેસીશ। હવે આ ખૂણો જુઓ, ત્યાંથી મારે લેવાના છે કોસ, અને કોસ તો પેલો પાક લઈને આવે। કોસ શું કહે છે? પાસેની છેદમાં કર્ણ, તો સીના માટે પાસે બીસી કહેવાય, કર્ણ એ સી કહેવાય। તો આ શું થઈ ગયા? બીસીના છેદમાં એ સી, પ્લસ ભૂલાય નહીં। આગળ વધીએ, કોસ એ, પાછો ખૂણો એ આવે છે, જો ખૂણો એ, તો તમારે એ પર જઈને બેસવાનું। તો ચલો બેસી ગયા એ પર, હવે છે કોસ, કોસ લાવ્યો પાક, એની પાસેની બાજુ એ બી, કર્ણ એ સી, તો એ બીના છેદમાં એ સી આવે, ગુણ્યા સાઇન સી, ખૂણો સી છે એના પ્રમાણે આપણે સામેની છેદમાં કર્ણ, તો સીની સામે એ બી, કર્ણ એ સી, તો એ બી છેદમાં એ સી। હવે આટલું લખ્યા પછી મને બધી કિંમતો ખબર છે, મૂકી દેવાની। ચલો જોતા રહેજો, બી સી કેટલા છે? ઓનલી કે, છેદમાં એ સી હમણાં શોધ્યા ટુ કે, ગુણ્યા બી સી બરાબર પાછા કે છે, એ સી બરાબર ટુ કે છે, બંને વચ્ચે સરવાળો છે, એ બી બરાબર રૂટ થ્રી કે, મેં લખ્યા રૂટ થ્રી કે છેદમાં એ સી બરાબર ટુ કે, અને ગુણ્યાકારમાં એ બી ફરી વાર, તો એ બી બરાબર રૂટ થ્રી કે અને છેદમાં એ સી બરાબર ટુ કે। તમને દેખાય ને ઉપર નીચે જે સરખું સરખું હોય આપણે ઉડાડી શકીએ, તો આમાં તમે કેને ઉડાડી શકો? યસ, ઉપર નીચે ઉડી ગયા। હવે એ ગુણાકાર છે, આ બંને વચ્ચે ગુણાકાર, ઉપર એક અહીંયા પણ એક, કઈ ઉડી ગયા પછી કઈ ના હોય એટલે એક સમજવાનું, તો ઉપર કઈ નથી એટલે એક સમજી લીધું આપણે, અને નીચે બે ગુણ્યા બે, બે દૂ ચાર, ખબર પડે ને વચ્ચે પ્લસ છે। આગળ વધીએ, રૂટ થ્રી અને રૂટ થ્રી બે વર્ગમૂળ ભેગા થાય એટલે વર્ગમૂળ જતું રહે, કિંમત સરખી હોય ત્યારે। તો રૂટ થ્રી અને રૂટ થ્રી ભેગા થયા, વર્ગમૂળ ગયું, ખાલી વધ્યા ત્રણ, તો રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે શું થઈ જાય? ત્રણ, વર્ગમૂળ જાય। નીચે બે ગુણ્યા બે એકલા થઈ જાય ચાર, તમને લસા લેતા તો આવડે જ છે ને, તો જુઓ ભાઈ, અને એ છેદમાં છે ચાર, લસા એકના એક જ આવશે, બંનેમાં સરખું જ છે, ઉપર સીધો સરવાળો, એક વત્તા ત્રણ, એક ને ત્રણ થાય ચાર, છેદમાં પણ ચાર, ચાર ચાર ઉડે, જવાબ મળે એ, આ થઈ જશે ફાઇનલી આપણો જવાબ। આવડી જાય ને, તો બહુ જ સહેલી વસ્તુ છે, કારણ કે આવા તો આપણે ઘણા બધા દાખલા જોઈ લીધા અત્યાર સુધી, તો આ તમને આવડવું જોઈએ, તો પછી તમને આવડે જ છે। તો બીજો દાખલો તમારા માટે બાકી રાખીએ છીએ, તો આમાં જે બીજો છે, કોસ એ કોસ સી માઇનસ સાઇન એ સાઇન્સ, એ તમારે જાતે ગણવાનો થશે, આની જેમ જ રીત તમને બતાવી દીધી છે, આની જેમ તમારે ગણવાનો, સાદરૂપ આપવાનું અને જવાબ લાવવાનો થાય, બરાબર। તો બીજો નંબર તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, નહીં આવડે તો આપણે કરાવીશું, પણ પહેલાં તમારે પ્રયત્ન કરવો પડે, બરાબર ને। તો ચલો ફટાફટ વિડીયો પોઝ કરી લો, અને જે પણ તમને બોર્ડ પર દેખાય છે લખી લો, સાથે સાથે આનો જે દાખલા નંબર બે બાકી રાખ્યો છે એ પણ જરા લખી નાખજો। ચલો તમે વિડીયો પોઝ કરી દીધો હશે, લખી પણ દીધું હશે એવું માનીએ, અને આગળ વધીએ, દાખલા નંબર નવ પછી આવશે દાખલા નંબર દસ, જરા ધ્યાન રાખજો, સહેલા સહેલા જ દાખલા છે પણ ધ્યાન વ્યવસ્થિત રાખવું પડે। હાલો ત્યારે દાખલા નંબર દસની વાત કરીએ, દાખલા નંબર દસ સારો એવો એક દાખલો કહી શકીએ આ સ્વાધ્યાય માટે, તો જરા જોજો, દાખલા નંબર દસની હું રકમ લખી લઉં પહેલાં, તો દાખલા નંબર દસ રકમ એવી છે, તમે તમારી ચોપડીમાં જરા વાંચજો, ત્રિકોણ આપ્યું હશે તમને, એમાં કીધું હશે કે પી ક્યુ આરમાં માપ ખૂણો ક્યુ એ કાટ ખૂણો છે, 90° ખૂણો છે, અને સાથે સાથે એવું પણ આપ્યું હશે કે પી આર અને ક્યુ આર બંનેનો સરવાળો 25 તથા પી ક્યુ બરાબર જે પી ક્યુ બાજુ છે એની લંબાઈ તમને આપી દીધી છે, જુઓ જરા ચોપડીમાં કેટલી છે, 5 સેન્ટીમીટર, તો પછી તમારે કિંમતો શોધવાની છે, કોની કયો અહીં કિંમત શોધવાની છે, જુઓ સાઇન પી
પછી આપ્યું છે કોસ પી અને પછી આપ્યું છે ટેન પી. આ ત્રણેયની કિંમત શોધવાની થાય. સારો એવો દાખલો છે, ધ્યાન રાખજો. સાદરૂપ બહુ અગત્યનું થઈ જાય, બરાબર. ચલો શરૂઆત કરીએ. શરૂઆતમાં તમને કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ કેવો છે, કાટખૂણો છે, એટલે 90 વાળો છે. તો ચલો ત્રિકોણ દોરી દઉં તમને. યસ, દોરી નાખ્યું. હવે આગળ વધીએ જરા. એમાં ખૂણો ક્યુ કાટખૂણો છે, તો આ પી અહીંયા, ક્યુ અહીંયા અને આર અહીંયા, જેમાં ખૂણો ક્યુ કાટખૂણો 90 બતાવી દીધું. હવે કહે છે પી આર વત્તા ક્યુ આર બરાબર 25 અને સાથે સાથે પી ક્યુ બરાબર 5 સેન્ટીમીટર. ચલો એની વાત કરી લઈએ. પહેલાં લખી નાખી કે અહીં ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે. રકમમાં જે આપ્યું છે એ જ લખ્યું છે. તમારા શબ્દોમાં થોડું આગું પાછું ચાલે. પી આર પ્લસ ક્યુ આર બરાબર 25. પી આર પ્લસ ક્યુ આર બરાબર કેટલા થઈ જાય ભાઈ? 25. આને હું સમીકરણ 1 કહી દઉં, કારણ કે હમણાં આગળ જઈને હું આનો ઉપયોગ કરીશ, એટલે હું ત્યાં એવું લખી દઈશ કે સમીકરણ 1 પરથી. ચલો અને સાથે સાથે પી ક્યુ બરાબર કેટલા આપેલા છે? 5 સેન્ટીમીટર. પી ક્યુ બરાબર 5 સેન્ટીમીટર. હવે કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણને એક જ ભાઈ યાદ આવે, પાયથાગોરસ ભાઈ. તો એ ભાઈને યાદ કરી એમનું નામ લઈને આની અંદર પાયથાગોરસ પ્રમેય લગાવી દઈશું. તો લખશું કે ત્રિકોણ પી ક્યુ આરમાં પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ. ચલો જરા કહેજો જરા શું લખું હું. તો કર્ણનો વર્ગ એટલે કે પી આરનો વર્ગ, પી આરનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે પી ક્યુનો વર્ગ પ્લસ બીજી બાજુ કઈ છે? ક્યુ આર, એટલે કે ક્યુ આરનો વર્ગ. આવડે ને આવતું? ચલો હવે જે તમને ખબર છે એ પહેલાં મૂકી દો. ચલો તમને શું ખબર છે? પી આર ખબર છે? ના, એ નથી ખબર. તો મેં ચલો એમને એમ લખી નાખ્યા પી આરનો વર્ગ પ્લસ પી ક્યુ ખબર છે? યસ, પી ક્યુ બરાબર 5. તો મેં લખી નાખ્યા 5, અહીંયા ઇક્વલ ટુ આવશે. પી ક્યુ એટલે કે 5 સેન્ટીમીટર, પણ એનો મારે વર્ગ કરવો પડે. અને પાછળ તમને શું દેખાય? ક્યુ આર. હવે જો સમીકરણ 1નો ઉપયોગ આપણે કરીએ તો સમીકરણ 1 ઉપરથી મારે લાવવું છે, એટલે હું કૌંસ કરું છું, બાજુમાં લખું છું. સમીકરણ 1 પરથી જોજો, આમાંથી મારે ક્યુઆરની કિંમત, મારે અહીંયા ક્યુઆર જોઈએ. તો ક્યુઆર બરાબર હું શું લખી શકું? 25 તો હતા, આ પીઆરને મેં સામે મોકલ્યા, એટલે કે ક્યુઆરને સૂત્રનો કરતા બનાવ્યો. ક્યુઆર ડાબી બાજુ રહેશે ઇઝ ઇક્વલ ટુ 25 જમણી બાજુ, અને પીઆર પણ જમણી બાજુ, એટલે કે 25 માઇનસ શું થઈ જાય? પીઆર. સમજી ગયા ને? ભૂલ ના પડે, ધ્યાન રાખજો. આવું એક ઉદાહરણ પણ છે જે તમારે હોમવર્કમાં આવશે. ચલો જરા ક્યુઆરની જગ્યાએ શું લખી શકીએ આપણે? 25 માઇનસ પીઆર, અને એનો શું છે? ઉપર વર્ગ છે. ક્યુઆરની કિંમત 25 માઇનસ પીઆર અને ઉપર વર્ગ. આવડે ને આવતો? ચલો એનાથી થોડાક આગળ વધીએ. હવે અહીંયા બાજુમાં લખું છું, જરા ધ્યાન રાખજો. પીઆરનો વર્ગ એમના એમ પી આર સ્ક્વેર 5નો વર્ગ, તમને આવડે 25 થાય, પ્લસ આ એ માઇનસ બી એનો વર્ગ. સૂત્ર તમને ખબર ને, એક સૂત્ર આપણી જોડે હતું બહુ નાના હતા ત્યારથી ભણીએ છીએ, એ માઇનસ બીનો વર્ગ બરાબર એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો હવે એનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. પહેલાંનો વર્ગ, પહેલાંમાં 25 છે, તો આપણે શું કરવું પડે? 25નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ બંનેનો ગુણાકાર. તો 2 લખ્યા અને બંનેનો ગુણાકાર, એટલે કોણ કોણ? 25 અને પીઆર. તો મેં અહીંયા 25 પણ કર્યા અને સાથે સાથે પીઆર પણ કર્યા, અને પ્લસ છેલ્લાનો વર્ગ બીનો વર્ગ એટલે કે પીઆરનો વર્ગ, એટલે હું એ લખીશ પીઆરનો વર્ગ. સૂત્ર વાપરતા તમને આવડી ગયું. હવે એ સામ સામે સરખું સરખું ઉડી જાય તો તમે જુઓ જરા. સામ સામે ડાબી બાજુ પીઆરનો વર્ગ, આ જમણી બાજુ પણ પીઆરનો વર્ગ, સામ સામે સરખું સરખું ઉડી ગયું. તો પછી ડાબી બાજુ શું વધ્યું? કંઈ નહીં, એટલેની જગ્યાએ શું લખવાનું? 0. સરવાળા બાદ બાકીમાં ઉડે તો 0, ગુણાકાર ભાગાકારમાં ઉડે તો શું લખવાનું? 1. અત્યારે તો 0 આવશે. 25 એમના એમ છે, 25નો વર્ગ તમને આવડે છે ને? 625 આવડવો જોઈએ, 1 થી 30 સુધીના વર્ગો આવડે છે. 25 દુ 50 અને સાથે આવી જાય પીઆર. ચલો આપણે શું શોધવું છે? પીઆર શોધવા છે. તો જરા પીઆરવાળા પદને સૂત્રનો કરતા બનાવી દો. તો જે માઇનસ પીઆર લઈને બેઠા છે જમણી બાજુ આવી જાય, કારણ કે મારે પીઆર શોધવા સૂત્રનો કરતા, હું એને જ બનાવીશ. માઇનસ પીઆર આ બાજુ આવેલે શું થઈ જાય? 50 પીઆર ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો 625 વત્તા 25, કેટલા કહેશો તમે? 650. આવડી જાય ને આવું? તો સરવાળો કર્યો છે. ચલો આપણે પીઆર શોધવા છે, 50ને નીચે ઉતાર દઈએ. તો પીઆર બરાબર 650, જે ગુણાકારમાં હોય સામે ભાગાકારમાં આવે, તો આ 50 50 50 ઉડે એટલે 6 વધે, ખોટું પડે, 0 0 ઉડે. અને 65 ભાગ્યા 5, 13 પંચા 65,
तो 65 उड़ी जैसे એટલે કેટલા વધશે તે તો આ થઈ જશે આપણા માટે PQ રકમમાં જો એકમ આપેલો ને સેન્ટીમીટર તો આપણે PQ પણ સમા લખશું સેન્ટીમીટરમાં તો PQ અહીંયા મળી જાય છે હવે આપણે એક ત્રીજી બાજુ રહી બે મળી ગઈ ને PQ PR બાકી રહ્યા QR અહીંયાથી લખીએ છીએ જો QR બરાબર 25 PR તો જરા મદદ કરો 25 એમના એમ PR હમણાં શોધ્યા ને આપણે PR કઈ કે જગ્યાએ છે આપણી જગ્યાએ PR બરાબર સોરી અહીંયા આપણે PR લખવાના છે મેં અહીંયા PQ લખી નાખ્યા તો મેં અહીંયા શું લખવાના છે PR બરાબર ને ભૂલ ના પડે ધ્યાન રાખજો બરાબર તો આવી નાની નાની ભૂલો ન પડે એનું તમારે ધ્યાન રાખવાનું છે ઓકે ના તો PR હતા તો આપણે PR છે અને હા PR ની કિંમત મને મળી ગઈ છે PR બરાબર કેટલા છે આ 13 25માંથી 13 જાય તો કેટલા વધે તમે કહેશો 12 તો મેં પણ લખી નાખ્યા 12 આ કોની કિંમત લાયા આપણે QR ની તો QR બરાબર મને મળી ગયા 12 એમનેમ નહીં ચાલે એકમ લખો ત્યારે સેન્ટીમીટર આટલું આવડી ગયું ને આપણને ચલો આટલું આવડી જાય પછી તો ત્રણ બાજુના માપ મળી ગયા છે પછી તો તમને જે શોધવાનું કે એ બધું જ મળી જાય ચલો આમાં સાઇન પી કોસ પી અને ટેન પી છે તો તમને એક શોધાવડાવી દઈએ બાકીના બે તમે જાતે કરશો ચલો તો પહેલું કામ કરીએ સાઇન પી માટેનું સાઇન કેપિટલ પી પી ખૂણો છે પી પર જઈને બેસી જાઓ તો ચલો ખૂણો પી અહીંયા છે ત્યાં જઈને આપણે બેસી ગયા સાઇન શું લઈને આવે શાક લઈને આવે તો સાઇન ખૂણા પી પ્રમાણે સામે એટલે કે QR અને છેદમાં કર્ણ એટલે કે PR ખબર પડી ને ચલો જરા QR લખાવજો QR આપણી જોડે 12 છે અને છેદમાં PR આપણી જોડે કેટલા 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 PR ઉપર છે 13 તો PR સાઇન પીનો જવાબ આવે છે 12 ભાગ્યા 13 બાકીના બે આવડશે ને તો તમારે બીજું કોસ પી ચલો હવે શોધાવડાવી દઈએ નંબર 2 કોસ પી ખૂણો પી કોસ માટે પાસેની છેદમાં કર્ણ એટલે કે PQ છેદમાં PR મેં લખ્યા PQ ના છેદમાં PR આપણને ખબર છે રકમમાં PQ આપેલા 5 PR હમણાં જ આપણે કર્ણ શોધ્યા ઉપર 13 તો આ બીજાનો જવાબ અને ત્રીજો તો તમને આવડી જ જાય ટેન પી નંબર 3 ટેન પી સૂત્ર ફરી એકવાર ટેન બંને લઈને આવે સામેની છેદમાં પાસેની તો ખૂણા પી પ્રમાણે સામે QR પાસે PQ QR છેદમાં PQ જરા QR કેટલા તો કે 12 અને PQ કેટલા જો QR છે 12 અને PQ છે 5 તો 12 છેદમાં 5 તો આ ત્રણેય ત્રણ આપણા શું થઈ ગયા જવાબ ખ્યાલ આવી જાય છે ને બરાબર તો આ રીતે દાખલો ગણવાનો છે ધ્યાન રાખજો અહીંયા કોઈ ગડબડ થાય નહીં ભૂલ ના પડે ધ્યાન રાખવાનું સાદરૂપ વ્યવસ્થિત સમજવાનું અને અહીંયા લખવામાં કોઈ જગ્યાએ મિસ્ટેક ના થાય ધ્યાન રાખજો ત્રણેય બાજુના માપ મળી જાય પછી તમને આવી રીતે કોઈ પણ ખૂણો શોધવાનો કીધું હોય તમને આવડી જાય ખ્યાલ આવી ગયો છે ને તો ચલો ફટાફટ તમે વિડીયો પોઝ કરીને લખી નાખો પછી આપણે આગળનો દાખલો જોઈએ આ વાત કરી આપણે દાખલા નંબર 10ની બરાબર ને વિડીયો ચલો પોઝ કરી લીધો છે તમે પછી આપણે આગળ લખી ચલો તો હવે દાખલા નંબર 11 જે તમે ટેક્સ્ટબુકમાં જોજો તમને આપ્યું હશે ખરા ખોટા નક્કી કરવાનું છે વિધાન સાચું છે ખોટું છે અને સાથે કારણ પણ તમારે આપવાનું થાય બરાબર તો અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એને તમારે મગજમાં નાખેલું હોય તો કેવી રીતે એને વાપરવું એ તમને ખરા ખોટાની અંદર ખબર પડે વિધાનો સત્ય છે કે નહીં તે નક્કી કરો વિધાનો એટલે રકમમાં તમને જે પણ વિધાનો 5 કે 6 જે પણ આપ્યા હોય વિધાનો સત્ય છે કે નહીં તે કારણ સહિત જણાવો કારણ સહિત જણાવો ચલો ત્યારે આપણે જણાવી દઈએ ને એમને ચલો પહેલું વિધાન જરા ચોપડીમાં જોઈ લો ને પહેલું વિધાન તો શું કહે છે નંબર 1 આની અંદર ટેન એનું મૂલ્ય ટેન એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય હવે જો આ વસ્તુ સમજવા માટે તમારે ફરી એકવાર હું નાનકડો એવો કાટકોણ ત્રિકોણ દોરીને તમને સમજાવી દઉં બરાબર એટલે આ બધા સવાલના જવાબ તમને ઓટોમેટિક આવડી જાય જો જરા આ વાત કરી આપણે કાટકોણ ત્રિકોણની તમને પેલી ત્રિપુટી તો આવડે જ છે તો ચલો ત્રિપુટી પ્રમાણે તમને શીખવાડીએ આ ABC છે ત્રિપુટી આપણે 3 4 5ની છે ચલો આ 3 લઈ લઉં આ 4 લઈ લઉં ને આ 5 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર અને ચલો ખૂણા એ પ્રમાણે આપણે બધું શોધીએ વ્યવસ્થિત ધ્યાન આપજો જરા જે સાઇનનું સૂત્ર છે સાઇન એ પ્રમાણે તો આપણે શું લખતા હોઈએ સાઇનનું સૂત્ર સામેની બાજુ અને છેદમાં શું લખવામાં આવે કર્ણ હવે તમે આમાં જુઓ ધ્યાનથી જુઓ ત્રણેય બાજુમાં હંમેશા માટે એવું નહીં કે ખાલી આ ત્રિકોણ માટે હંમેશા માટે કઈ બાજુ સૌથી મોટી બને તો એ સૌથી મોટી બાજુ કઈ હશે કર્ણ હશે કારણ કે કર્ણ સૌથી મોટો જ હોય તો સૌથી મોટી બાજુ કઈ હશે કર્ણ તો આ સૌથી મોટી બાજુ કહેવાય કર્ણ
બાકીની જે બે બાજુ હોય એ કાં તો નાની, કર્ણ કરતાં તો નાની જ હોય, પણ આ બંને એકબીજાની સાપેક્ષમાં નાની મોટી હોય છે. આટલું મગજમાં જાય ને, આટલું તો આપણને ખબર પડી જાય. કર્ણ સૌથી મોટો, બાકીની બે બાજુઓ એના કરતાં તો નાની. તો છેદમાં કર્ણ આવે છે, આપણને સાઈનું સૂત્ર આવડે ને, એના છેદમાં કર્ણ આવે છે. કોસ એ હું લખું કોસ એ, તો આ પણ શું આવે, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ બે સૂત્રો એવા છે જેના છેદમાં કર્ણ આવે છે. સાઈન અને કોસ માટેની વાત છે, આમના છેદમાં કર્ણ આવે છે. તો જ્યારે કર્ણ છેદમાં હોય એનો મતલબ મોટી કિંમત છેદમાં આવી કે ના કહેવાય, સૌથી મોટી બાજુ કર્ણની. તો છેદમાં કર્ણ એટલે છેદમાં મોટી બાજુ છે. તમે જુઓ જવાબ આનો, સાઈનીનો જવાબ સામેની ત્રણ કહેવાય, કર્ણ પાંચ કહેવાય. કોસ એનો જવાબ પાસેની ચાર, સામેની કર્ણ એટલે પાંચ. તો જુઓ નીચેની બાજુ પાંચ પાંચ મોટી કહેવાય કે ના કહેવાય, કહેવાય. તો જ્યારે અંશ કરતાં છેદ મોટો હોય, આ તો આપણને આવડે, છેદ મોટો હોય તો જે જવાબ છે એક કરતાં નાનો મળે, બરાબર ને. આનો ભાગાકાર તમે કરો તો તમને 0.6 મળે, એક કરતાં નાનો કહેવાય ને. એટલે આવું કેમ થાય છે, કારણ કે છેદ મોટો છે. અંશ કરતાં છેદ મોટો હોય તો જવાબ તમને એક કરતાં ઓછો મળે. તો આના ઉપરથી એવું આપણને ખબર પડી કે સાઈન અને કોસ બંને માટેનો જવાબ, કારણ કે બંનેના છેદમાં કર્ણ આવે, કર્ણ નીચે મોટા હોય, હવે નીચેની સંખ્યા મોટી એટલે જવાબ એક કરતાં નાનો. તો આના ઉપરથી એટલું ખબર પડી કે સાઈન એ કોસ એનું મૂલ્ય એક કરતાં એક કે એક કરતાં ઓછું હોય, બરાબર. એક કાં તો એક કરતાં ઓછું હોય, એક થાય છે, બરાબર. એ તમને આગળના સ્વાધ્યાયમાં જોવા મળશે, અત્યારે હું નથી લઈ જતો બહુ ડિટેલમાં, ખાલી અત્યારે આના ઉપરથી જ એટલું ખબર પડી કે એક કરતાં ઓછું છે. પણ સાથે સાથે એક બી થશે એ તમને આવનારી સ્વાધ્યાયમાં જે ટેબલની વિધિ આવશે એમાં તમને બતાવીશું. તો ચલો સાઈન કોસ માટે ક્લિયર થઈ ગયા કે જવાબ સાઈન કોસનો હંમેશા માટે, સાઈન અને કોસ એનું મૂલ્ય હંમેશા માટે એક અથવા એક કરતાં શું હોય, ઓછું હોય. સાઈન કોસનું કામ પૂરું. ચલો હવે એના વ્યસ્ત લઈ લઈએ. સાઈનનો વ્યસ્ત યાદ છે ને તમને, શું લખતા હતા આપણે, કોસેક લખતા હતા, કોસેક એ. તો એનું વ્યસ્ત થઈ જાય એટલે કર્ણ ઉપર જતો રહે અને સામેની બાજુ નીચે આવતી રહે. અને જ્યારે હું કોસનું વ્યસ્ત લખું, જેને આપણે શું કહીએ છીએ, સેક એ, તો આના માટે પણ એવું થાય, કર્ણ છેદમાં પાસેની બાજુ નીચે આવતી રહે. તો ત્યારે તમે આ બેનો વિચાર કરશો, એની અંદર કર્ણ ઉપરની સાઈડ છે. હવે જ્યારે કર્ણ ભાગાકારમાં ઉપરની સાઈડ હોય એટલે કે અંશમાં હોય, અને કર્ણ સૌથી મોટા છે તો મોટી બાજુ ઉપર જતી રહી, એટલે આમાં 5/3 કહેવાય અને આમાં કર્ણ 5 અને પાસેની 4 કહેવાય. તો મોટી બાજુ અંશમાં અને નાની બાજુ નીચે. તો જ્યારે અંશમાં મૂલ્ય મોટું હોય છેદ કરતાં, તો ભાગાકાર હંમેશા એક કરતાં શું મળે, મોટો મળે. આટલું તો આપણને આવડે ને. તો કોસેક એ અને સેક એનું મૂલ્ય, કોસેક એ અને સેક એનું મૂલ્ય એક કે એક કરતાં વધુ હોય, કેમ તમને ખબર પડી, કારણ કે આ કર્ણ ઉપર બતાવે છે અને કર્ણ મોટી બાજુ હોય બધા કરતાં, તો એનું મૂલ્ય હંમેશા એક કરતાં તો વધી જ જાય. અંશ મોટા તો જવાબ એક કરતાં મોટો, છેદ મોટા તો જવાબ એક કરતાં નાનો. આટલું તો મગજમાં જતું રહે, બરાબર ને. તો આ સાઈન કોસની વાત કરી જેમાં એક કાં તો એક કરતાં ઓછા, કોસેક સેકની વાત કરી જેમાં મૂલ્ય એક કાં તો એક કરતાં વધુ. હવે છેલ્લું વધ્યું છે ટેન અને કોણ, જરા જોઈ લેજો. ટેન એ, ટેન મતલબ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને કોટ એ બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો હવે અહીંયા તો ક્યાંય કર્ણ છે નહીં, અને તમને મેં શું કીધું, કર્ણ સૌથી મોટા હોય. આ બાકીની બે બાજુના મૂલ્ય નાના મોટા હોઈ શકે એકબીજાની સાપેક્ષમાં, પણ કર્ણ કરતાં હંમેશા નાના. તો અહીંયા સામેની પાસેની, પાસેની સામેની છે, પણ આપણને ખબર નથી કે ઉપરની કિંમત મોટી હશે કે નીચેની કિંમત. જો ઉપરની કિંમત મોટી હોય તો જવાબ એક કરતાં મોટો થાય, છેદની કિંમત મોટી હોય તો જવાબ એક કરતાં નાનો થાય, પણ આપણને ક્યાં ખબર છે. તો આમાં જવાબ એક કરતાં મોટો પણ મળી જાય, એક કરતાં નાનો પણ મળી જાય, કહી શકાય ને. તો આના ઉપરથી એવું નક્કી થયું કે ટેન એ અને કોટ એનો જવાબ, ટેન એ અને કોટ એનો જવાબ અથવા નું મૂલ્ય એક કરતાં વધુ પણ હોય, એક પણ હોય અને એક કરતાં ઓછું પણ હોય. એટલે આને તમે કહી શકો કોઈ પણ વાસ્તવિક સંખ્યા મળી શકે. અત્યારે જે આપણે ધોરણ 10માં ભણવાના છીએ એમાં ટેન અને કોટના જવાબ તમને ધન મળશે. એટલે ધોરણ 10 પ્રમાણે આપણે વિચારવું હોય તો આનો જવાબ તમને ધન વાસ્તવિક સંખ્યા મળે, બરાબર. એવું આપણે કહી શકીએ, ધન વાસ્તવિક સંખ્યા.
પણ એવું જરૂરી નથી, એ ઋણ પણ જવાબ આપે છે, એ આગળના ધોરણોમાં ધોરણ 11-12 સાયન્સમાં તમને જોવા મળશે. એટલે અત્યારે તો હું તમને એવું જ લખી આપું છું, ટેન અને કોટનું મૂલ્ય કોઈ પણ ધન વાસ્તવિક 10મા ધોરણ પ્રમાણે લખી આપું છું, ટેન અને કોટેનું મૂલ્ય કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોઈ શકે, વાસ્તવિક સંખ્યા હોઈ શકે. અને સાથે સાથે હું પેલું પણ લખી દઉં છું કે ટેન અને કોટ ધોરણ 11-12 પ્રમાણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપશે. એટલે અત્યારે આ તમને યાદ રાખવા માટે જ લખાયું છે, ટેન એ અને કોટ એનું મૂલ્ય કોઈ પણ આપણે ધોરણ 10માં આપણે અત્યારે જે લઘુકોણ વિશે ભણવાનું છે, લઘુકોણમાં હંમેશા બધા જવાબ ધન મળે, પણ લઘુકોણ કરતાં જ્યારે વધી જાય ખૂણાનું માપ ત્યારે એ જવાબ ઋણ પણ હોઈ શકે. તો કોટ એ અને ટેન એનું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, અત્યારે હું બંને લખી દઉં છું. એટલે પછી એવું નહીં સમજવાનું કે ખાલી ધન જ હોય, એ ઋણ પણ હોઈ શકે, બરાબર. તો તમને આટલા ઉપરથી ક્લિયર થઈ ગયું હશે કે કયા જવાબ એક કરતાં મોટા, કયા જવાબ એક કરતાં નાના, અને કયા જવાબ કંઈ પણ કિંમત. હવે આપણે આવી જઈએ રકમમાં. ટેન એનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય, સુવિધાન સાચું લાગે છે. એક કરતાં ઓછું હા હોય, ટેન એનું મૂલ્ય કોઈ પણ હોય, એક કરતાં ઓછું પણ હોય, પણ આ શું કહે છે, હંમેશા માટે, તો ખોટું પડી જાય ને. આ શબ્દ આપણને ગમ્યો નહીં. જો એવું કીધું હોત કે ટેન એનું મૂલ્ય એક કરતાં ઓછું હોઈ શકે તો હા વિધાન સાચું છે, પણ આ તો શું કહે છે કે હંમેશા એક કરતાં ઓછું, ખોટું પડે. કે જ્યારે આનો જવાબ અંશમાં જે સામેની બાજુ હોય ધારો કે એ મોટી હોય તો જવાબ તમને શું મળે, એક કરતાં મોટો. તો આ વિધાન શું થઈ જશે, અસત્ય. લખવાનું આપણે અસત્ય વિધાન. એનું કારણ લખશું, કારણ કે ટેન એનું મૂલ્ય કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોઈ શકે, બરાબર હોઈ શકે. હવે આ ધન વાસ્તવિક સંખ્યામાં કિંમત એક કરતાં ઓછી પણ આવી જાય તો આપણે જોડે જોડે આ બીજા શબ્દોમાં લખવું હોય, ઓર કરીને લખું છું, તો લખી શકીએ ટેન એનું મૂલ્ય એક કરતાં ઓછું અને એક કરતાં વધારે પણ હોઈ શકે, ટેન એનું મૂલ્ય એક કે એકથી વધુ અને ઓછું હોઈ શકે. તમને બતાવ્યું કેમ, બરાબર હોઈ શકે. તો આ રીતે ગમે તે કારણ પોતપોતાના શબ્દોમાં લખી શકાય, પણ જે પણ લખો છો એ વિધાન ખોટું હોવું ના જોઈએ. ચલો આ પહેલું વિધાન હતું જેને તમને મેં બતાવ્યું. ચલો હવે એ વિધાન નંબર બે, નંબર ટુ જરા ચોપડીમાં જોઈ લેજો, બરાબર ને. કે વિધાન નંબર બેમાં તમને શું આપવામાં આવ્યું છે, રકમમાં એવું કીધું છે, એ માપવાળા કોઈ પણ ખૂણા માટે સેક એ બરાબર 12/5 સત્ય છે. હવે સેકનો વારો આવ્યો છે, ઉપરમાં ટેનનો વારો હતો, હવે સેકનો વારો. તો સેક એ બરાબર 12/5 સત્ય છે, અથવા હોઈ શકે જો એ માપવાળા કોઈ પણ ખૂણા માટે આ મૂલ્ય સાચું કે ખોટું, મતલબ હોઈ શકે કે ના હોઈ શકે તમારે જોવા. તો સેક શું કહે છે, જો સેક કર્ણ છેદમાં પાસેની, કર્ણ મોટા હોય પાસેની નાની હોય, એટલે આપણે ખાલી એટલું જ જોવાનું, અંશમાં મોટી કિંમત અને છેદમાં નાની કિંમત છે કે નહીં. તો જુઓ જરા, અંશમાં મોટી કિંમત અને છેદમાં નાની કિંમત છે, મતલબ વિધાન કેવું છે, સત્ય છે. તો આપણે લખશું સત્ય વિધાન, બરાબર. શું લખાય, સત્ય વિધાન. પહેલું અસત્ય હતું, આ થઈ ગયું સત્ય વિધાન. હવે એનું કારણ લખવું હોય તો ઠીક છે, અસત્ય માટે ફરજિયાત કારણ લખવાનું, સત્ય માટે તમારે જેમ અહીંયા લખ્યું તેમ અહીંયા પણ લખીએ, કારણ કે સેક એનું મૂલ્ય, સેક એ એટલે સેક એ નો જવાબ કર્ણ છેદમાં પાસેની બાજુ, એટલે કે કર્ણ એ પાસેની બાજુ કરતાં મોટા હોવા જોઈએ, જે અહીં છે તેથી વિધાન સત્ય છે. પોતપોતાના શબ્દોમાં લખી શકો, બરાબર. એવું જરૂરી નથી કે મેં લખ્યું એ જ તમારે લખવું, એવું કોઈ નિયમ નથી, બરાબર ને. તો તમને આ વસ્તુમાં જો ખબર પડી ગઈ હોય તો આ બધા વિધાનો તમને બહુ જ સહેલા લાગશે. ચલો જરા ફટાફટ લખી લો, એટલે આપણે નંબર 3ની વાત કરીએ. ચલો તો વિડીયો પોઝ કરી લો, ફટાફટ લખી લો. ચલો તમે વિડીયો પોઝ કરીને લખી નાખ્યો હશે. હવે નંબર 3ની વાત કરીએ. ચલો નંબર 3માં ધ્યાન રાખજો કે થોડું ઘણું તો આના જેવું જ છે. ચલો નંબર 3 એની વાત કરશું આપણે. નંબર 3ની અંદર તમને રકમમાં કહેવામાં આવ્યું છે, નંબર 3 ખૂણા એ નો કોસિકન્ટ, બરાબર કોસિકન્ટ. આપણે તમને પેલા 6 નામ લખાવેલા ને એના પ્રમાણે આપીશું,
कोसिकंट ने संक्षिप्त रूप में एट के शॉर्ट में संक्षिप्त रूप में कॉस ए लखाय छे। हवे तमने लखावेला नाम एमां याद करो ने जरा थोड़ू, तो कोसिकंट ने आपणे शू लखता था? कोसिकंट ने कॉस लखता था कि कॉसेक लखता था? तो तमे शू कहशो, आने तो कॉसेक लखाय, पण अहींया तो रकम में शू कहे छे, आ तो कॉस ज कहे छे। तो विधान केवू थई गयू? खोटू थई गयू ने। तो अहींया हूँ लखी दईश असत्य विधान, बराबर ने? तो कारण आपवू पड़े, कारण के खूणा ए नो कोसिकंट ने संक्षिप्त रूप में, जरा कहजो शू लखू, संक्षिप्त रूप में कोसे नहीं कोसेक ए लखाय, बराबर ने? तो अहीं कोसेक ए लखाय छे। तो आपणे आ आप्युं होत तो आपणुं विधान साचुं, પણ અત્યારે તો કોસ આવ્યું એટલે એમનું વિધાન શું થઈ જાય? ખોટું, બહુ સહેલું છે। ચલો આગળ વાત કરીએ નંબર ચારની। તો જરા નંબર ચારમાં નજર નાખો, ચોપડીની અંદર એવું કહે છે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે। શું કહે છે? કોટ અને એનો ગુણાકાર, કોટ કંઈક નામ છે, એ આપણો ખૂણો છે। હવે આપણે જેટલા પણ દાખલા જોયા સાઇન કોસ, ક્યાં એકલા સાઇન કોસ જોયા? તમે નહીં જોયા હોય, તમે અહીંયા પણ જુઓ, મેં શું લખ્યું? સાઇન એ, કોસ શું લખ્યું? કોસ એ। તો અહીંયા મને ખબર તો હોવી જોઈએ ને કે મારે કયો ખૂણો લેવાનો છે, નહીતર હું નક્કી કઈ રીતે કરી શકું આમાંથી હું કઈ બાજુ લઈશ, બરાબર ને? તો ખૂણો મને ખબર હોવી જોઈએ। જો ખૂણો ખબર હોય તો એના પ્રમાણે ત્રિકોણ પરથી હું સૂત્ર બનાવી શકું। તો હંમેશા માટે કોટ અને એ સાથે હોવા જોઈએ, એટલે કે કોટ અને એનો ગુણાકાર છે એવું નહીં। આ વસ્તુ તદ્દન શું થઈ જાય? ખોટી થઈ જાય, એટલે આપણે શું લખવાનું થાય? અસત્ય વિધાન। તો અહીંયા પણ શું થઈ જાય? અસત્ય વિધાન, બરાબર? જે અહીંયા વાત કરી છે લોકોએ કોટ અને એનો ગુણાકાર, એ તો કોઈ દિવસ શક્ય જ નથી, એટલે આપણે લખશું કે કોટ અને એનો ગુણાકાર શક્ય નથી, અથવા બીજા શબ્દોમાં તમારે લખવું હોય તો અર્થરહિત છે, બરાબર? તમે એવું લખી શકો, પણ આપણે સાદી ભાષામાં લખીએ ને, કોટ અને એનો ગુણાકાર શક્ય નથી, એકલા કોટ ના ચાલે, કોટની બાજુમાં કોઈકના કંઈક ખૂણો હોય તો એને પછી તમે આ રીતે કિંમત શોધી શકો। અત્યારે કોટ એકલા હોત તો આ શોધી લેવાય, પણ કે કોટ અને એનો ગુણાકાર કોટે થતો નથી, ખ્યાલ આવી જાય છે? તો વાત કરી આપણે નંબર ચારની। ચલો જરા ફટાફટ વિડીયો પોઝ કરો અને લખી નાખો, આપણે એક છેલ્લા દાખલાની જોઈ લઈએ, વાત કરી લઈએ। ચલો નંબર ચાર છે, વિડીયો પોઝ કરી દીધો છે, તમે એને લખી પણ દીધો છે। હવે નંબર ચાર પછી આવી જાય છે નંબર પાંચ। નંબર પાંચમાં જરા ચોપડીમાં જોઈ લો તમને શું આપવામાં આવ્યું છે। એવું કીધું છે નંબર પાંચની અંદર કે થીટા માપવાળો કોઈ એક ખૂણા માટે, થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે। હમણાં એક દાખલો હતો પેલો સેકવાળો, એના જેવું થઈ ગયું। તો સાઇનની વાત કરી છે, તો તમારે જતું રહેવાનું સાઇન જોડે। આ રહ્યું સાઇન, સાઇન શું કહે છે? સામેની છેદમાં કર્ણ, અને ત્રિકોણમાં ખબર કર્ણ મોટા હોય એટલે છેદ મોટો હોવો જોઈએ અંશ કરતાં। અહીંયા તમે જુઓ અંશ મોટો છે છેદ કરતાં, ખોટું પડી જાય ને? સાઇન માટે હંમેશા કર્ણ છેદમાં મોટા હોવા જોઈએ, અહીંયા 4/3 / 3 જે અંશ કરતાં નાના છે, મતલબ આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય। તો આપણે લખશું અસત્ય વિધાન। હવે વિધાન જો અસત્ય હોય તો કારણ આપવું પડે, તો આપણે લખશું કારણ કે સાઇન થીટા માટે સામેની, ચલો અત્યારે જે આપ્યું છે સાઇન થીટા બરાબર 4/3 કર્ણ 3 અને ઉપર સામેની બાજુ કહેવાય ને, સામેની બાજુ 4 છે, જે ખોટું છે, બરાબર ને? ક્યારે કર્ણ કરતાં કોઈ બાજુ મોટી હોઈ શકે નહીં, તમારે એ રીતે લખવું હોય તો એ પણ લખી શકીએ, બરાબર? અથવા અહીં લખી શકાય કે કર્ણ કરતાં સામેની બાજુ મોટી છે જે શક્ય નથી, ગમે તે। તમને આ તો એક બે વિધાન લખી આપ્યા એટલે તમને ખબર પડે કે આ રીતે આપણે કોઈના કોઈ કારણ આપી શકીએ, ખ્યાલ આવી જાય છે ને? તો અહીંયા જે દાખલા નંબર આપણી જોડે હતો 11, એમાં ખરા ખોટા હતા, જેમાં તમને 5 ખરા ખોટા દેખાય છે, બરાબર? તો આ વસ્તુમાં તમને ખબર પડી ગઈ હશે એવું આપણે માનીએ, બરાબર? તો સાથે સ્વાધ્યાય 8 પોઈન્ટ અહીંયા પૂરું થાય છે। કંઈ પણ ના ખબર પડે તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવાનો,
બરાબર છે. આમ છતાં વિના ખબર પડે તો તમે પર્સનલી મેસેજ કરી શકો છો, સ્ક્રીન પર તમને મારો નંબર દેખાશે, કોઈ પણ ટાઈમે તમે મેસેજ કરો, તમને ફરજિયાત જવાબ મળશે. ચલો તો આજે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.